મોર્નિંગ બાળકો, કેમ છો તમે બધા? તમે બધા મજામાં? તમે બધા શું કરો છો ઘરે? તમે બધા તોફાન કરો છો ને ઘરે? મમ્મીને હેરાન કરો છો, ભણવા નથી બેસતા, મમ્મી તમને પછી ખીજાય છે, એવું કરો છો તમે લોકો? ના ના, તમે લોકો તો બધા ડાયા ડાયા છો. રોજ તમે લોકો ઝૂમ લેક્ચર અટેન્ડ કરવા બેસો છો ને બધા? તમે બધા તો બહુ ડાયા છો. મમ્મીને હેરાની નથી કરતા, તોફાન નથી કરતા, ને સરસ મજાના ડાયા થઈને ભણો છો છો ને તમે બધા ડાયા? તો તમને આ સ્વાધ્યાયપોથી જોઈને ખબર પડી ગઈ તમારે આ શેનો લેક્ચર છે? તમારે કોમ્પ્યુટરનો લેક્ચર છે. તમારે ગયા બુધવારે તો કોમ્પ્યુટરનો વિડીયો નહોતો આવ્યો. ગયા બુધવારે શું હતું તમને બધાને યાદ છે? તમે બધા યાદ કરો તો, ગયા બુધવારે આપણે સ્કૂલમાં રજા હતી, શું હતું? ગયા બુધવારે 26 જાન્યુઆરી હતી. તમને બધાને યાદ આવ્યું? આપણે રજા હતી ને બુધવારે, ત્યારે આપણે વિડીયો નહોતો આવ્યો. એના પહેલાંના બુધવારે મેં તમને વિડીયો મોકલો હતો, એમાં મેં તમને લોકોને શું શીખવાડ્યું હતું તમને લોકોને યાદ છે? પહેલાં તો મને ઈ કહો, કેટલા બાળકોએ વિડીયો જોયો હતો? ઘણા બધા બાળકો છે તે વિડીયો નથી જોતા. જે બાળકો વિડીયો નથી જોતા એ બધા બાળકોનું નામ મારી પાસે છે. તમે લોકો તો ડાયા છો. ડાયા બાળકોને એવું કેવું પડે કે તમે લોકો વિડીયો નથી જોતા? જે લોકો ડાયા બાળકો હોય ને બધા કોમ્પ્યુટરનો વિડીયો જોશે. તમે બધા છો ને ડાયા બાળકો? તમે બધા તમારા મમ્મીનું માનો છો, ટીચરનું માનો છો, તો પછી તમે લોકો જોવા માંડશો ને હવે વિડીયો? તમારે કોમ્પ્યુટરનો વિડીયો જોઈને તમારે શીખવાનું છે. અત્યારે તો તમે જો સ્કૂલે આવી નથી શકતા, તો અમે તમને કઈ રીતે કોમ્પ્યુટર શીખવાડી? તો તમારે એના માટે શું કરવાનું હોય? તો કે કોમ્પ્યુટરનો વિડીયો જોવાનો હોય, તમને જે મેડમ મોકલે છે એ વિડીયો જોવાનો હોય, એટલે તમને સરસ મજાનું કોમ્પ્યુટર આવડી જાય. તમે અહીંયા આવતા ત્યારે તમને મજા આવતી ને પ્રેક્ટિકલ કરવાની? તમને યાદ છે તમે અહીંયા આવતા ત્યારે શું પ્રેક્ટિકલ કરતા એ, કે તમે લોકો ભૂલી ગયા છો? તમે લોકો અહીંયા આવતા ત્યારે 1 to 10 લખ્યા હતા, ABCD લખી હતી, એવું બધું યાદ છે? પછી ઘણા બાળકોને નહોતી આવડતી લખતા, પછી તમને આવડી ગઈ હતી અમે શીખવાડ્યું, તો તમે બધા સરસ મજાની ABCD લખી હતી, 1 to 10 લખ્યા હતા ને? હવે પાછી જલ્દીથી સ્કૂલ ચાલુ થઈ જાય ને તમે જલ્દીથી બધા અહીંયા આવવા માંડો, તો આપણે પાછું નવું કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરશું. હવે તમારા બધા બાળકો પાસે આવી સ્વાધ્યાય પોથી હશે, છે ને બધા પાસે સ્વાધ્યાય પોથી? તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં થોડુંક લખવાનું છે. હું આજે તમને લખાવીશ. હું તમને જેમ કરાવું એમ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો જો તમારી સ્વાધ્યાય પોથી આવી છે, તમારા બધા પાસે આવી સ્વાધ્યાય પોથી હશે, તમારે જો પહેલું ચેપ્ટર છે એમાં, તો તેનું નામ શું છે? પહેલા ચેપ્ટરનું નામ શું છે? તો કે કોમ્પ્યુટર શું છે. તમારા બધાના સ્વાધ્યાય પોથીમાં આવું હશે જ. તમારે બધાને સ્વાધ્યાય પોથી લેવાની છે ઘરે હોય ત્યારે, અને વિડીયો જોતા હોય ત્યારે સ્વાધ્યાય પોથી લઈને બેસવાનું છે. અને હું તમને આજે એમાં થોડુંક લખાવીશ. એ તમારે બધાને સરસ મજાની પેન્સિલ લઈ અને પેન્સિલથી લખવાનું છે. તો જો તમને આપ્યું છે આમાં, જો કોમ્પ્યુટર શું છે, કોમ્પ્યુટર એક યંત્ર છે, યંત્ર એ માણસે બનાવેલી વસ્તુ છે. તમને બધાને એમ કહે કે કોમ્પ્યુટર શું છે, તમે લોકો શું જવાબ આપો? તો તમારે એમ જવાબ આપવાનો કે કોમ્પ્યુટર એક યંત્ર છે. કેવું યંત્ર છે? તો કે એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તમને બધાને ખબર હશે કે જો લાઇટ વહી જાય તો કોમ્પ્યુટર ન હાલે. એના માટે શેની જરૂર પડે? તો કે ઇલેક્ટ્રિક, આપણે ઘરમાં લાઇટો આવતી હોય બધી, તે શેનાથી હાલે બધી? તે બધા શું કહેવાય, પંખો, પછી ટ્યુબલાઇટ હોય, પછી ફ્રીજ હોય, ટીવી હોય, એ બધી વસ્તુ કેવી કહેવાય? તો કે ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય. તમને બધાને ખબર જ હશે કે તમારી ઘરે લાઇટ વહી જાય તો બધું બંધ થઈ જાય છે ને? તો કોમ્પ્યુટરમાં એવું જ છે. કોમ્પ્યુટરે લાઇટ વહી જાય તો કોમ્પ્યુટર બંધ થઈ જાય, એટલે તેને શું કહેવાનું? કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. પછી યંત્ર એ માણસે બનાવેલી વસ્તુ છે. તમને બધાને ખબર છે કોમ્પ્યુટર કંઈ એની જાતે નથી બની જતું, એને કોણ બનાવે છે? તો કે માણસ હોય એ કોમ્પ્યુટરને બનાવે છે. તમારા પહેલાં ચેપ્ટરમાં છે ને તમને એ જ સમજાવ્યું છે. જો તમારે બીજું પેજ છે આ, એમાં જો લખ્યું છે કુદરતી ચીજો અને માણસે બનાવેલી ચીજો. તો આજે આપણે આ બે પેજ જોવાના છે. આજે હું તમને આ બે પેજ સમજાવીશ. તો જો તમને આપેલું છે, પહેલાં આપણે કુદરતી ચીજો વિશે સમજી લઈ. તો તમને શું આપ્યું છે જુઓ? તો
પહેલું ચિત્ર શેનું છે તમને બધાને ખબર છે? પહેલું ચિત્ર શેનું છે? તો કે વૃક્ષનું ચિત્ર છે, ઝાડ છે, ઝાડ. તમે બધાએ તો મોટા મોટા ઝાડ જોયા જ હશે, વૃક્ષ જોયા હશે. ઘણા બધાની ઘરની આસપાસ મોટા મોટા ઝાડ હશે. પછી તમે સ્કૂલે આવો તો આપણી સ્કૂલમાં તો ઘણા બધા મોટા મોટા ઝાડ છે ને, તો આપણી સ્કૂલમાં. તો હવે આ ઝાડને શું કહેવાય? માણસે બનાવેલી વસ્તુ કહેવાય કે કુદરતે બનાવેલી વસ્તુ કહેવાય? કુદરત એટલે શું? ભગવાને બનાવેલી વસ્તુ. આપણે આ વસ્તુ નથી બનાવી શકતા. ઝાડ આપણે બનાવી શકીએ? તો કે ના. આપણે ઝાડને વાવી, આપણે નાનો છોડ હોય એને વાવી, એમાં પાણી પાય, એટલે ધીમે ધીમે એની રીતે ઉછરે છે, એ મોટું થાય છે. પણ આપણે નથી બનાવતા. કોણ બનાવે છે ઝાડ? તો કે કુદરત બનાવે છે. તો તેને કઈ ચીજ કહેવાય? કુદરતી ચીજ કહેવાય. પછી બીજું છે રીંગણું. ઘણા બધાની વાડી, તમારા ઘણા બધા બાળકોની વાડી હશે, ત્યાં વાડીમાં વાવ્યા હશે રીંગણા, ટમેટા, એવું બધું વાવે ને તમારી વાડીમાં. તમારા મમ્મીને કે પપ્પાને પૂછજો તો તમને કહેશે રીંગણા વાડીમાં કેવી રીતે વાવ્યા, વવાય, એ બધું તમને કહેશે. તો રીંગણા એ માનવ નથી બનાવતું. કોણ બનાવે છે? તો કે કુદરત બનાવે છે. પછી છે માછલી. માછલી કોણ બનાવે? માછલી થોડીક કંઈ માણસ બનાવે. આપણે કોઈ, આપણને કોઈને માછલી બનાવતા ન આવડે. આવડે તમને કોઈને? આવડે છે? આપણને કોઈ બનાવવાની જ ન હોય તો કોણ બનાવે? તો કે એ કુદરત બનાવે છે. તો તેને કઈ ચીજ કહેવાય? તો કે કુદરતી. પછી કબૂતર. કબૂતર તો બધાએ જોયા છે, બધા બાળકોએ જોયા છે ને કબૂતર. તો કબૂતરે કોણ બનાવેલું છે? તો કે કુદરતે બનાવેલું છે, માણસ બનાવી શકતો નથી. પછી છે સૂરજનું ચિત્ર આપ્યું છે. તો આ તમે કોઈ સૂરજ બનાવી શકો? તો કે ના, કોઈ માણસ સૂરજ બનાવી ન શકે. સૂરજ કોણ બનાવે? તો કે કુદરતી. તો એ કુદરતે બનાવેલું છે, તો તેને શું કહેવાય? કુદરતી વસ્તુ કહેવાય. પછી પહાડ. તમે લોકો બહાર ફરવા જતા હોય, તમે બધાએ ઊંચા ઊંચા પહાડ જોયા હશે. તમે બધાએ જોયા છે ને પહાડ? તો એ પહાડ કોણ બનાવે એ તમને બધાને ખબર છે? પહાડ આપણે ન બનાવી શકીએ. પહાડ એક કુદરતી ચીજ છે, એ માણસ બનાવી શકતો નથી. તમને આ છ ચિત્ર આપ્યા છે, તો એ કોણે બનાવ્યા છે? તો કે કુદરતે. તમને જો આપણી સ્કૂલમાં ઝાડ છે એ બતાવું. જો તમને બધાના ઝાડ દેખાય છે આપણી સ્કૂલમાં, આવું ઝાડ છે, દેખાણા ઝાડ. તો આ ઝાડને કઈ વસ્તુ કહેવાય? કુદરતી વસ્તુ કહેવાય કે માણસે બનાવેલી વસ્તુ કહેવાય? તો કે ઝાડ માણસે નથી બનાવેલું. તો જો તમને દેખાય જ છે, કેટલા બધા ઝાડ દેખાય છે? બે ઝાડ તમને અહીંથી દેખાય છે, મેં તમને બતાવું છું, દેખાય છે ને. તો આ કઈ વસ્તુ કહેવાય? તો કે કુદરતી વસ્તુ. તમે બધાએ ઝાડ જોયું. હવે જો તમને છ છ ચિત્ર મેં તમને સમજાવ્યા, તો આ છ ચિત્ર તમને કોઈ પૂછે કે ઝાડ કોણ બનાવે, તમે શું કહેશો? ઝાડ એક કુદરતી ચીજ છે, ઝાડ કુદરતે બનાવેલી વસ્તુ છે, આ માણસ બનાવતા નથી. પછી માછલીનું પૂછે તો તમે શું કહો? માછલી એક કુદરતી ચીજ છે, એ માણસે બનાવેલી નથી. તમને બધાને સમજાણું આ. હવે હું તમને આ સ્પેસ સમજાવું છું, માણસે બનાવેલી વસ્તુઓ. હવે માણસ શું બનાવી શકે? શું બનાવે માણસ? તમે લોકો શું બનાવી શકો તમને ખબર છે? જો મકાન, તમે બધાને ખબર હશે કે મકાન કોણ બનાવે? યાદ છે તમને બધાને મકાન કોણ બનાવે? તો કે કડિયા બનાવે. તમે લોકોની ઘરે વાત કરતા હોય તમારા મમ્મી પપ્પાને બધા કે આપણે રૂમ બનાવવો છે, તો આપણે કોને બોલાવવા પડશે? તો કે કડિયાને. નવું નવું મકાન બનતા હોય, પછી તમે રસ્તામાં નીકળતા હોય બહાર, તો મકાન નવા નવા બનતા હોય, ફ્લેટ મોટા મોટા બનતા હોય, તમે બધા એ જોયું જ હશે. તો એ બધું કોણ બનાવતા હોય? તો કે માણસો બનાવતા હોય. બનાવતા હોય ને માણસો, કેટલા બધા માણસો ભેગા થઈ ફ્લેટ બનાવતા હોય, મકાન બનાવતા હોય. તો તમને ખબર છે મકાન કોણ બનાવે? તો એક માણસ કોણ બનાવે? તો કે માણસ મકાન બનાવે છે, એ કુદરત મકાન બનાવતું નથી. પછી બીજું શું છે? બીજું ચિત્ર શેનું આપ્યું છે જોવો તો તમે બધા? તો કે કાર છે. કાર કોણ બનાવે? કાર કુદરત બનાવે છે કે માણસ બનાવે છે? તમને બધાને કાર બનાવતા આવડે છે હે? તો તમે લોકો શું જવાબ આપો આમાં? કોક તમને એમ પૂછે કે કાર કોણે બનાવેલી વસ્તુ છે, તો તમે શું કહો? કાર માણસે બનાવેલી વસ્તુ છે.
તમે ઘણા બધા ગેરેજમાં ગયા હશો તો તમે જોયું હશે, જે બાળકો ગેરેજ જોયું હશે એને જોયું હશે કે ત્યાં કાર રિપેરિંગ કરતા હોય, કારના ડોર રિપેર કરતા હોય, પછી કારમાં નવા નવા વ્હીલ નાખતા હોય, એવું બધું ગેરેજમાં જોયું હશે ઘણા બધા બાળકોએ. તો એ કોણ કરતું હોય? તો કે એક માણસ, ત્યાં બધા ઘણા બધા માણસો હોય, તે બનાવતા હોય નવું નવું બધું. તો તમારે શું કહેવાનું, કાર કોણે બનાવેલી વસ્તુ છે? તો કે કાર માણસે બનાવેલી વસ્તુ છે. પછી આ ત્રીજું ચિત્ર શેનું આપ્યું છે? આ તો તમે બહુ વાપરો છો, આ વસ્તુ છે એ તમને તમારી પાસે હોય જ. આ શું છે? આ પેન્સિલનું ચિત્ર છે, તમને બધાને એ તો ખબર જ હશે. તો પેન્સિલે કોણ બનાવે છે? તમે બનાવો છો. તમને બધાને આવડે છે પેન્સિલ બનાવતા? કે કુદરત બનાવે છે, ભગવાન બનાવે છે, કોણ બનાવે છે? તો કે પેન્સિલ લઈ માણસ બનાવે છે. કોણ બનાવે છે પેન્સિલ? તમે બધા વાપરો છો ને પેન્સિલ લખવામાં, તો તમને એમ પૂછે કે પેન્સિલ કોણ બનાવે છે? તો તમે શું કહેશો? પેન્સિલ માણસ બનાવે છે. પછી એવો જો તમને દડાનું ચિત્ર આપ્યું છે, પછી ટેબલનું ચિત્ર આપ્યું છે, ટીવીનું ચિત્ર આપ્યું છે, તો આ બધી વસ્તુ કોણ બનાવે છે? તો કે આ બધી વસ્તુ માણસ બનાવે છે. આ બધી વસ્તુ કુદરત નથી બનાવતા. તમે ટેબલ, તમે નવું ઘરમાં નવું ટેબલ બનાવવું હોય તો તમારી ઘરે ટેબલ બનાવવા આવે છે ને, તમને બધાને ખબર હશે. પછી તમે ટીવી લેવા જાઓ તો ટીવી એક માણસે જ બનાવેલું હોય છે, એ કુદરત બનાવતા નથી. પછી દડો છે, ઘણા બધા બાળકો બેટ બોલ રમતા હશે તેમાં તમે દડો વાપરો છો ને, તો એ માણસે બનાવેલો હોય છે. તો તમને બધાને સમજાણું, મેં તમને આજે બે પેજ સમજાવ્યા છે, કુદરતી ચીજો અને માણસે બનાવેલી વસ્તુ. તમે બધા વિડીયો જોઈને સરખું સમજો અને સરખું બધા બાળકોએ છે ને યાદ રાખવાનું છે કઈ વસ્તુ કુદરતે બનાવેલી છે, કઈ વસ્તુ માણસે બનાવેલી છે. હવે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં, તમારે આગળ સ્વાધ્યાય પોથીમાં છે આ, હું તમને લખાવીશ. ત્યાં સુધી આ બે પેજ તમારે જાતે સમજવાના છે અને તમારે ત્યાં સુધી વાંચવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી બધા બાળકોને આવજો.